हेलो फ्रेंड्स, वेलकम बैक टू गुजराती क्लास। आज आप नवो टॉपिक शीखीशू, जे व्याकरण टॉपिक है और जेनु नाम है अलंकार। फ्रेंड्स, अलंकार विषे आप विस्तृत में माहिती मेळवानी है, तो पहला जोईए अलंकार की विस्तृत माहिती। फ्रेंड्स, जोईए अलम वत्ता कृत धातु पर थी शब्द उतरी आव्यो छे। हवे अलंकार नो अर्थ घरेणा अथवा आभूषण अथवा इंग्लिश में एवं कही शकीए ऑर्नामेंट्स ज्वेलरी थई शके छे। फ्रेंड्स, अलंकार एक घरेणा आभूषण होय। ज्यारे कोई स्त्री घरेणा पहेरीने तैयार थाय छे त्यारे खूब ज सुंदर देखाय छे અને તેનું રૂપ વધારે ને વધારે નિખરી આવે છે। તો ફ્રેન્ડ્સ, એવી રીતે આપણી ભાષામાં પણ અલંકાર એટલું જ મહત્ત્વ ધરાવે છે। કોઈ ભાષા એટલે કે જેના વડે આપણે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય તેને અલંકાર કહે છે। એટલે કે આપણી જે સાહિત્ય કૃતિ કંઈ પણ વસ્તુ છે, જાણે કંઈ પણ ભણીએ છીએ, તેમાં જે શોભામાં વધારો કરે તેને અલંકાર કહી શકીએ। હવે જોઈએ અલંકાર સમજવા માટે નીચેની બાબતો સમજો। પહેલાં તો આપણે આ અલંકારને સમજવા માટે એક ત્રણ વસ્તુ સમજવી ખૂબ જ જરૂરી છે। જો તમને તે ત્રણ વસ્તુ સમજ પડી જશે તો તમને અલંકાર જલ્દીથી સમજાઈ જશે। હવે જુઓ, ઉપમેય। ઉપમેય એટલે શું? જે વસ્તુને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે। જે વસ્તુને સરખાવવામાં આવે એટલે કે વાક્યમાં જે વસ્તુ હોય એને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે। ત્યારબાદ ઉપમાન। ઉપમાન એટલે શું? જે વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે। અને ઉપમા વાચક જે શબ્દો છે એટલે કે જે શબ્દ વડે આપણે સરખામણી સૂચવાય તે શબ્દને ઉપમાવાચક શબ્દ કહે છે। ફ્રેન્ડ્સ, પહેલાં આ ત્રણે ત્રણ વ્યાખ્યાને બહુ વ્યવસ્થિત રીતે સમજી લો, એટલે કે તો તમને અલંકારમાં સમજાઈ જશે, એટલે કે અલંકાર સમજવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। તો તે ત્રણે વાક્યો કેવી રીતે સમજવામાં આવે તે જોઈએ। જુઓ, રીનાના અક્ષર મોતીના દાણા જેવા છે, તો ઉપમેય કયું છે? એટલે કે જેની સરખામણી કરવામાં આવે, તો કોની સરખામણી કરી છે? તો રીનાના અક્ષરની। તો રીનાના અક્ષર તે ઉપમેય છે, સમજ પડી? જેની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહે છે। એટલે કે આપણે કોની સરખામણી કરી છે? રીનાના અક્ષરની। ત્યારબાદ ઉપમાન જોઈએ, જેની સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમાન કહે છે। તો કોની સરખામણી કરવામાં આવી છે? જે કોની સાથે? મોતીના દાણા સાથે। સો ફ્રેન્ડ્સ, આપણે ઉપમેય અને ઉપમાન સમજ્યા, અને એની વચ્ચે જે ઉપમાવાચક શબ્દો છે જેવા, તો તે જેવા, જેવી, જેવું વગેરે જેવા આગળ આવશે એટલે તમને સમજાઈ જશે તે ઉપમાવાચક શબ્દો છે। એટલે આપણે ઉપમેય ઉપમાન સમજવું ખૂબ જ જરૂરી છે। સો ફ્રેન્ડ્સ, આપણે હવે જોઈએ કે આપણે જે અલંકાર શીખવાના છે તેના કેટલા પ્રકાર છે? તો તેના બે પ્રકાર છે, એક શબ્દ અલંકાર, બીજું અર્થા અલંકાર। તો આપણે સૌ પ્રથમ શબ્દ અલંકાર જોઈશું। શબ્દ અલંકાર એટલે જ શબ્દમાં જ અર્થ બતાવેલો છે। જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે અલંકારને શબ્દ અલંકાર કહે છે, એટલે કે શબ્દો દ્વારા ચમત્કૃતિ થતી હોય તેને જોઈએ। શબ્દ અલંકાર કેટલા છે? તો ચાર જેટલા છે। એક તો વર્ણ સગાઈ, વર્ણાનુપ્રાસ, બંને એક જ અર્થ થાય છે। બીજું છે શબ્દાનુપ્રાસ, ત્રીજું છે પ્રાસાનુપ્રાસ, અને છેલ્લું છે અંત્યાનુપ્રાસ। તો આપણે આ ચારે ચારમાંથી જે પહેલા નંબરનો છે તે આપણે અત્યારે હાલ શીખવાનો છે, પણ આપણે પહેલાં તેના અલંકારના જે પ્રકાર છે તે જાણવા જરૂરી છે। શબ્દ અલંકારમાં ચાર જેટલા છે તો તે યાદ રાખવાના છે, બરાબર ને? હવે આપણે શબ્દ અલંકાર બાદ હવે આપણે અર્થા અલંકાર શીખીશું। અર્થા અલંકાર એટલે શું? તો વ્યાખ્યા તો જે પહેલાં હતી તેવી જ બને છે। જુઓ,
જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે અલંકારને અર્થ અલંકાર કહે છે। શબ્દ અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ, અર્થ અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ। હવે આપણે અર્થ અલંકારમાં કયા કયા પ્રકારો આવે છે જોઈએ, કયા કયા અલંકાર શીખવાના છે અર્થ અલંકારના। તો ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, વ્યાસ્તુતિ, વ્યતિરેક, શ્લેષ અલંકાર, અનન્વય અને સજીવારોપણ અલંકાર, આવા બીજા કેટલા પણ છે। તો અત્યારે બાળમિત્રો આપણે આઠમા ધોરણમાં નીચેના અભ્યાસ કરવાનો છે જે અલંકાર છે તે। તો આપણા જે અભ્યાસક્રમમાં છે વર્ણાનુપ્રાસ, ઉપમા, રૂપક અને ઉત્પ્રેક્ષા, આપણે આ ચાર શીખવાના છે। હવે આપણે ઉપરના અલંકારો વિશે માહિતી મેળવીશું, એટલે જે આપણે શીખવાના છે તે પહેલાં માહિતી મેળવીએ। તો જોઈએ, આપણો પહેલો અલંકાર છે વર્ણાનુપ્રાસ, અને એનો બીજો અર્થ શું થઈ શકે છે, વર્ણસગાઈ। પ્રથમ આપણે વર્ણાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા જોઈશું। ત્રણ કે ત્રણથી વધુ વાર વર્ણ શબ્દના પ્રારંભે પુનરાવર્તન પામે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે। શું કહેવા માંગે છે જોઈએ। જુઓ, જે વાક્યમાં જે પહેલો અક્ષર છે એ વારંવાર વર્ણવાતો હોય, એટલે કે લખાતો હોય, આવતો હોય, તેને પુનરાવર્તન પામતો હોય પહેલો વર્ણ, તો તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે। આ હતી વ્યાખ્યા। હવે આપણને વધુ સમજૂતી તો ઉદાહરણ દ્વારા જ મળશે, પણ આપણે એ પહેલાં બીજું આગળ સમજૂતી મેળવીએ કે સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે। એ સમાન વર્ણ, એક જ જેવા વર્ણથી જ શરૂઆત થતા હોય શબ્દોનો, તો તેને વર્ણાનુપ્રાસ કહે છે। તો આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવી જોઈએ। પહેલું છે, હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા, તો કયો વર્ણ વધારે વાર વપરાયો છે, તો હ, બરાબર। બીજો છે, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, કયો પહેલો વર્ણ સૌથી વધારે વખત વપરાયો છે, તો હા, મ, 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 એ ત્રણથી ચાર કે ચારથી વધારે વખત પણ આવી શકે છે। ત્રીજું છે, નટવર નિરખ્યા નેન, તો કયો વર્ણ સૌથી વધારે વખત વપરાયો છે, ન। ત્યારબાદ મારા મામા મારા માટે મોહન થાળ લાવ્યા, તો કયો વર્ણ સૌથી વધારે વખત વપરાયો છે, મારા, મ, 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 બરાબર। પાંચમો કયો છે, કોણ કોને શું કહેવાનું છે, તો કયો વર્ણ સૌથી વધારે વખત વપરાયો છે, ક। સો ફ્રેન્ડ્સ, આ બધા હતા વર્ણાનુપ્રાસ અલંકારના ઉદાહરણો। હજી બીજા જોઈશું જે આપણને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગશે। જુઓ તો, કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢ, મજા આવી ને, હા। અને વધારે વખત કયો કયો વર્ણ વપરાય છે, ક। હવે બીજો જોઈએ એના પછીનો, તે તો તમે પિક્ચરમાં જોયો જ હશે અને કોઈ પિક્ચરની યાદ પણ આવી જશે આને જોઈને। ચંદુકી ચાચાને ચંદુકી ચાચી કો ચાંદની રાત મેં ચાંદની ચોક મેં ચાંદી કી ચમચી સે ચટની કી ચમચી ચટાઈ। બોલો મિત્રો, આ કયા પિક્ચરનું છે, તમને યાદ આવ્યું? હા, તો ફ્રેન્ડ્સ આમાં પણ ચ વર્ણનો વધારે વખત ઉપયોગ થાય છે। તો ફ્રેન્ડ્સ, આના ઉપરથી તમને ખબર પડી જશે કે આ કયો અલંકાર છે, હા, વર્ણાનુપ્રાસ। હવે બીજા નેક્સ્ટ છે, ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી, બરાબર ને, આમાં પણ ઝ ઝ ઝ ઝ આવેલું છે। હવે જોઈએ, કાળાના કરમનો કાળો મોહન કાળો એનું નામ, બરાબર ને, ક વર્ણ આવે છે। હવે ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, કયો વર્ણ છે, ધ। સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે, તો આમાં પણ સ વર્ણ મળે છે। ભૂખથીએ ભૂંડી બીક, તો ભ વર્ણ, બરાબર। તો આ હતા વર્ણાનુપ્રાસ। હવે બીજો જોઈએ, ઉપમા અલંકાર જોઈએ। કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે। એટલે કે વાક્યમાં કોઈ એવો ખાસ ગુણ હોય જેના અંગે સરખામણી કરવામાં આવે, તો તેને ઉપમા અલંકાર બને છે, ઉપમા અલંકાર કહેવાય છે। તો એવો કયા ખાસ ગુણ હશે, તો આપણે પહેલાં સમજૂતી મેળવીએ। જુઓ,
દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, એટલે ખાસ ગુણ શું છે કે દમયંતીના મુખને કોની ઉપમા આપી છે? ચંદ્ર જેવી, એટલે કોના જેવું કહ્યું છે? ચંદ્ર જેવું. તો ફ્રેન્ડ્સ, ઉપમા અલંકારને ઓળખવો બહુ જ સહેલો છે કે જે વાક્યમાં, જે અલંકારમાં જેવું, જેવી, જેવા, જેવી, માફક, સરીખો, સમ, સમાન, શી વગેરે જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. હવે જોઈએ આગળ, એના ઉદાહરણો દ્વારા આપણે થોડી સમજૂતી ડીપલી લઈ લઈએ. જોઈએ, શિશુ સમાન ગણી સહદેવને. માતા ગુરુ સમાન હોય છે. કાજલની આંખો હિરણ જેવી છે. સો ફ્રેન્ડ્સ, આમાં સમાન, સમાન અને જેવી શબ્દોનો ઉપયોગ થયો સરખામણીવાચક કહેવાય. બીજા જોઈએ, હીરાનો અવાજ લતા મંગેશકર જેવો છે. જેવો આવ્યું ને ઉપમાવાચક, કોના જેવો છે? તો લતા મંગેશકર જેવો. આરવ તેની મમ્મી જેવો લાગે છે. મમ્મી પપ્પાની જોડી રામ સીતા સમાન છે. સો ફ્રેન્ડ્સ, ઉપમા અલંકારમાં યાદ રાખવાનું કે સરખામણી કરવામાં આવે છે, કારણ કે આપણે જોયું આમાં ઉદાહરણ લતા મંગેશકર સાથે સરખામણી કરી છે મીરાના અવાજની. તો ફ્રેન્ડ્સ, આમાં સરખામણી વાચક શબ્દમાં જેવો, જેવી, જેવા આવે છે. બસ આટલી વસ્તુ યાદ રાખવાની. હવે બીજો અલંકાર જોઈએ, રૂપક અલંકાર. તો રૂપક અલંકારમાં શું હોય? ઉપમાન અને ઉપમેયને એકરૂપ બતાવવામાં આવે છે, એને રૂપક અલંકાર કહે છે. જો મિત્રો, મેં તમને કહ્યું હતું કે આગળ આપણે ત્રણ શબ્દો શીખી ગયા, એમાં આ બે શબ્દો ખૂબ જ મહત્વના છે. તો ઉપમેય અને ઉપમાનને એકરૂપ, એક સરખા બતાવવામાં આવે, એટલે કે કોઈ સરખામણી હોતી નથી, બંને એક સમાન છે, બરાબર ને? તો આપણે જેને એક સમાન, એક રૂપ બતાવવામાં, ઉપમાન અને જેમ ઉપમેય, એટલે કે ઉપમાન અને ઉપમેય બંનેને એક રૂપ બતાવવામાં આવે, એક જેવા બતાવવામાં આવે, તેને રૂપક અલંકાર કહે છે. આમાં ફ્રેન્ડ્સ કોઈ જાતના સરખામણી વાચક શબ્દો આવતા નથી, કોઈ સરખામણી આવતી નથી. હંમેશા એવું યાદ રાખવાનું કે આમાં બંને જે પણ આવે છે તે બંને એક રૂપ છે, એક સમાન છે, તેવો ભાવ બતાવવામાં આવે છે. તો આપણે ઉપમેય અને ઉપમાન બંને એક સરખા અથવા બંને એક રૂપ હોય ત્યારે ઉપમા રૂપક અલંકાર બને છે, તે ઉપમા અલંકાર જેવો હોતો નથી. તો આપણે ઉદાહરણ દ્વારા ખૂબ જ સરળતાથી સમજૂતી મેળવીશું. જોઈએ, દમયંતીનું મુખ ચંદ્ર જ છે, એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે એમ નહીં, ચંદ્ર જ છે, બરાબર? એટલે બંનેને એકરૂપ બતાવવામાં આવે છે, દમયંતીના મુખને અને ચંદ્રને. અમેરે સુકુરુનું કુમરું તમે અત્તરે રંગીલા રસદાર, એટલે હું સુકારુનું કુમડું છું, તમે અત્તરે રંગીલા રસદાર. ત્રીજો છે, તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું. એટલે ફ્રેન્ડ્સ, આમાં પણ સરખામણી બતાવવામાં આવી નથી, એકરૂપતા છે. તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું. ફ્રેન્ડ્સ, હંમેશા ઊંચી બાબત અને નીચી બાબતને એકરૂપ બતાવવામાં આવે છે, બંને એક જ છે એવો ભાવ બતાવવામાં આવે છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે, બપોરને કોની સાથે? બંનેને એક જ રૂપ બતાવવામાં આવે, શિકારી કૂતરાને અને બપોરને. ફ્રેન્ડ્સ, આ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવી ગયો હશે. હવે બીજા જોઈએ, પંડની પેટીમાં પારસ છે પડ્યું, એટલે કે પેટીમાં શું પડ્યું છે? પારસ, પારસ મણીની વાત કરે. તો પારસ મણીની સાથે પંડ, એટલે પોતાની જાતની પેટીમાં પારસને એકરૂપ બતાવવામાં આવ્યું, એટલે કે પારસમણી એટલે જેને અડકતા જ સોનું થઈ જાય, તે પારસમણીને પોતાની જાત સાથે સરખાવવામાં આવી છે. ગાંધીજી એટલે ભારતના રાષ્ટ્રપિતા, ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા જ છે એમ એકરૂપ બતાવવામાં, ગાંધીજી એટલે ભારતના રાષ્ટ્રપિતા. હવે તો શ્રાવણ મહિનો એટલે અમૃત કાકીનો આરાધ્ય દેવ, શ્રાવણ મહિનો અને અમૃત કાકી બંને એક સમાન છે, કારણ કે એને આરાધ્ય દેવ કહ્યા છે. તો આ બંને વસ્તુને એકરૂપ બતાવવામાં આવી છે, એટલે ઉપમાન
અને ઉપમેય જેની સાથે સરખામણી કરવામાં આવે અને જેની સરખામણી કરવામાં આવે બંનેને એકરૂપ બતાવવામાં આવી છે. હવે યાદ રહેશે ને બાળમિત્રો, રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન એકરૂપ હોય છે. જુઓ આગળ, રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાન સંબંધ વિભક્તિના નોની નુના જેવા અનુગ પણ જોડાયેલા હોય છે. એટલે કે અનુગ જે ઉદાહરણ હોય છે એમાં વિભક્તિનો જે સંબંધ છે એમાં જે નોની નુના આવે છે અનુ, તે શબ્દની પાછળ જોડાયેલા હોય છે. રૂપક અલંકારમાં ઉપમેય અને ઉપમાનમાં એટલે સંયોજકથી પણ જોડીને એકરૂપતા દર્શાવે છે, એટલે એટલે સંયોજક આવે. સો ફ્રેન્ડ, આવી રીતે ઉદાહરણમાં જાણે કે મેં આગળ બોલી કે પંડની પેટીમાં પારસ છે પડ્યો, પંડની આવ્યું ને નોની નુના જેવા અનુ, અને ગાંધીજી એટલે ભારતના રાષ્ટ્રપિતા, એટલે કયા સંયોજકથી જોડવામાં આવ્યું, એટલેથી જોડવામાં, તો તે રૂપક અલંકાર બને છે. હવે આપણે ત્રીજો આપણો અલંકાર જોઈશું, ઉત્પ્રેક્ષા અલંકાર. તો એમાં શું હોય છે, ઉપમેય અને ઉપમાન સમાન હોય તેવી સંભાવના કરવામાં આવે, તે હોય નહીં પણ સંભાવના કરવામાં આવે, અને જાણે રાખી શકે શું જેવા વાચક શબ્દો હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. તો જોઈએ વાક્યમાં કયા કયા શબ્દો હોય છે. વાક્યમાં જાણે રાખી શકે અને શું જેવા ઉત્પ્રેક્ષા વાચક શબ્દો આવે છે, એટલે વાક્યમાં આવા શબ્દો આવે એટલે સમજવું કે આ ઉત્પ્રેક્ષા અલંકાર છે. જોઈએ, આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીએ. પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર. જુઓ ફ્રેન્ડ્સ, એ સંભાવના કરવામાં આવી છે નહીં, અથવા એકરૂપ પણ નથી, એટલે કે ના ઉપમા જેવું છે ના રૂપક જેવું છે, પણ જાણે ચંદ્ર એટલે સંભાવના કરવામાં આવી છે. હવે આપણે બીજો જોઈએ ઉદાહરણ. હું જ જાણે વહેણમાં વહેતી નાવ છું, એટલે હું જાણે વહેણમાં વહેતી નાવ છું, એટલે સંભાવના કરવામાં આવી છે. વહેણ એટલે જે પાણીનો જે વહેણ હોય એમાં જે નાવ ચાલતી હોય તે નાવ છું, એટલે સંભાવના કરવામાં આવી છે. મોબાઈલ તો જાણે રમકડું, એટલે રમકડાની સંભાવના મોબાઈલ સાથે કરવામાં આવી છે. હવે રવિ તો જાણે દાનવીર કર્ણ. રવિને કોની સાથે એટલે કોની સાથે એકરૂપ બતાવવામાં આવે છે, કોની સાથે સરખાવવામાં આવી છે, સરખાવવાની સંભાવના કરવામાં આવી છે, તો દાનવીર કર્ણ સાથે. રામ તો રામનો દેખાવ તો જાણે સાક્ષાત વિષ્ણુ. તો ફ્રેન્ડ્સ, આમાં જાણે જેવા શબ્દો આવે ત્યારે સમજવું અને જેમાં સંભાવના થતી હોય ત્યારે સમજવું કે આ ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. પહેલું શીખ્યા આપણે ઉપમા અલંકાર જેમાં સરખામણી હોય, રૂપક અલંકારમાં એકરૂપતા હોય, સરખામણી હોતી નથી, બંને સરખા છે સમાન છે, જ્યારે ઉત્પ્રેક્ષા અલંકારમાં તેની સરખામણીની સંભાવના કરો એટલે ઉપમેય અને ઉપમાનની સંભાવના કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હજી ફ્રેન્ડ્સ, આપણે બીજા ઉદાહરણ દ્વારા સમજીએ. દેવોના ધામના જેવું હૈયું જાણે હિમાલય, એટલે ઉપમેય અને ઉપમાન. દેવોના ધામના જેવું હૈયું એ ઉપમેય છે અને ઉપમાન હિમાલય છે, એની વચ્ચે કયો જ શબ્દ આવે છે, જાણે. એ બંને વચ્ચે સંભાવના કરવામાં આવી છે. લોચન તેના જાણે પદ્મ પાખડી, એટલે કે લોચનને પદ્મ પાખડી હોય તેવી સંભાવના કરવામાં આવી છે. લોચન એટલે આંખ. ત્રીજું જોઈએ, આ ડાળ ડાળ જાણે રસ્તા વસંતના, એ ડાળ અને રસ્તા વસંતના વચ્ચે સંભાવના કર, એ ડાળની સંભાવના રસ્તા વસંતના સાથે કરવામાં આવી છે. કાયાના સરોવર જાણે હિલે ચડ્યા, કાયાના એટલે શરીરના સરોવર જાણે, જાણે કે દરિયો કેવો હિલે ચડે તેવી સંભાવના કરવામાં આવી છે. તો ફ્રેન્ડ, જાણે 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 દરેકમાં જાણે વાચક શબ્દ આવે છે. સો ફ્રેન્ડ્સ, તેને ઓળખવું ખૂબ જ સહેલું થઈ પડે છે કે જે વાક્યમાં જાણે શબ્દ આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને, જે વાક્યમાં જેવો શબ્દ આવે તે ઉપમા અલંકાર બને છે, અને જેમાં શબ્દ જ આવતા નથી તે રૂપક અલંકાર. સો ફ્રેન્ડ્સ, આપણે સ્વાધ્યાય દ્વારા સમજૂતી મેળવીએ. જોઈએ
सागरे भासती भव्य भरती, तो फ्रेंड्स आ कयो अलंकार होई शके? हाँ, आ भ भ भ वर्ण वारंवार आवे छे, तेथी ते वर्णानुप्रास अलंकार बनी शके छे। हवे बीजो जोईए, नागरवेली ना जेवी नाजुकड़ी नार वाके। फ्रेंड्स आमा बे अलंकार बनी शके छे, तो जेवी जेवू जेवा आवे त्यारे उपमा અને ન ન ન વર્ણ વારંવાર ઉચ્ચારાય છે, તેથી તે વર્ણાનુપ્રાસ અલંકાર પણ બની શકે છે। કવિતા આત્માની માતૃભાષા, કવિતા આત્માની માતૃભાષા સાથે એકરૂપતા બતાવવામાં આવી છે। તો એકરૂપતા હોય એટલે, હા તો એકરૂપતા હોય તો રૂપક અલંકાર બને છે। વર્તો જાણે બાવળિયાનો ઠૂંઠો, તો કયો શબ્દ આવે છે? જાણે, હા તો જાણે આવે તો તે કયો અલંકાર બની શકે છે? રૂપક અલંકાર કે ઉત્પ્રેક્ષા, ઓકે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। કામિની કોકિલા કેલી કુંજન કરે, આ તો તમને આવડી જશે હવે। હા, વર્ણાનુપ્રાસ અલંકાર। સો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરીએ તો ચોક્કસથી તમને અલંકાર આવડી જશે। સો ફ્રેન્ડ્સ, અલંકાર સહેલા જ છે, શીખવા માટે ખાલી થોડો ટાઈમ જોઈશે। તો ફ્રેન્ડ્સ, તમે પ્રેક્ટિસ કરશો તો તમને ચોક્કસથી અલંકાર આવડી જશે। સો ફ્રેન્ડ્સ, આપણે નવા ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, અને ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।